ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો બાલગોકુલમ શૈક્ષણિક સંકુલમાં આપનું સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો આપણે આની આગળના લેક્ચરમાં સામાજિક વિજ્ઞાનનું ચેપ્ટર નંબર બે એ પૂર્ણ કર્યું હતું ત્યાં સુધી આપણે અભ્યાસ કર્યો હતો હવે આજના લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર ત્રણ જેનું નામ છે મુઘલ સામ્રાજ્ય એના વિશે અભ્યાસ કરવાનો છે તો બધા મિત્રો શાંતિથી સાંભળશે તમે તાજમહેલ જોયો છે દિલ્હીનો લાલ કિલ્લો ફતેપુર સિકરીનો બુલંદ દરવાજો આ બધા સ્થાપત્યો મુઘલ શાસકોએ બંધાવ્યા હતા મુઘલ શાસનની સ્થાપના પહેલાં સલ્તનત યુગનું શાસન હતું ઉપરાંત કેટલાક રાજપૂત રાજ્ય પણ હતા મુઘલ સલ્તનતની સ્થાપના ભારતમાં મુગલ સામ્રાજ્યની સ્થાપના ઈસવીસન પંદરસો ને છવ્વીસ પંદરસો ને છવ્વીસમાં માં બાબરે કરી હતી બરાબર પહેલા દિલ્હી સલ્તનત હતું દિલ્હી સલ્તનતનો સમયગાળો પૂરો થયો ભારતમાં સલ્તનતની સલ્તનતની શરૂઆત થઈ તો સ્થાપના ઈસવીસન બાબરે કરી હતી તેનું મૂળ નામ શું હતું તો કે જહીરુદ્દીન મોહમ્મદ બાબર હતું આ તમને એક માર્કમાં પૂછાઈ શકે અથવા વિકલ્પ તરીકે અથવા ખાલી જગ્યા તરીકે પૂછાઈ શકે કે ભારતમાં મુગલ સામ્રાજ્યની સ્થાપના કોણે અને કઈ સાલમાં કરી હતી અથવા બાબરનું મૂળ નામ શું હતું તો આ પેલી લાઈન જે છે એની નીચે તમારે અંડરલાઈન કરી લેવાની છે બાબરનું મૂળ નામ જહીરુદ્દીન મોહમ્મદ બાબર હતું બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે પાણીપતનું યુદ્ધ વીસમી એપ્રિલ અને વીસમી એપ્રિલ પંદરસો છવ્વીસ જેને પાણીપતના પ્રથમ યુદ્ધ તરીકે ઓળખવામાં આવે છે બાબરે આ યુદ્ધમાં તોપનો ઉપયોગ કરી ઇબ્રાહિમ લોદીને હરાવ્યું અને ભારતમાં મુગલ સામ્રાજ્યની સ્થાપના કરી હતી પાણીપતનું યુદ્ધ કોની વચ્ચે થયું હતું તો કે બાબર અને ઇબ્રાહીમ લોધી વચ્ચે વીસ એપ્રિલ પંદરસો ને છવ્વીસના રોજ અને આ યુદ્ધમાં બાબરે તોપનો ઉપયોગ કરી તોપ એટલે કે જે બંદૂક જેવું ગોળા જેવું હોય એનો ઉપયોગ કરી અને એને ઇબ્રાહીમ લોધીને હરાવી અને ભારતમાં મુગલ સામ્રાજ્યની સ્થાપના કરી હતી હવે આવે છે મુગલ શાસકો મુગલ શાસકોમાં બાબર હુમાયુ અકબર જહાંગીર શાહજા અને ઔરંગઝેબનો સમાવેશ થાય છે આ બધા મુગલ શાસકો શાસકો હતા કે જેને ભારત ઉપર શાસન કર્યું હતું તો એમાં સૌથી પહેલા આવે છે બાબર તો બાબરે ઈસવીસન પંદરસો છવ્વીસથી થી લઈ અને ઈસવીસન પંદરસો ને ત્રીસ આટલો સમયગાળો ભારતમાં બાબર શાસન કર્યું હતું બાબર કુશાગ્ર બુદ્ધિવાળો અને શક્તિશાળી યોદ્ધા હતો તે ફારસી અને અરબી ભાષાનો જાણકાર પ્રકૃતિ પ્રેમી અને લેખક હતો તેણે તેની આત્મકથા તુજુક એ બાબરી એટલે કે બાબરનામાં લખી હતી જે વિશ્વ સાહિત્યની પ્રસિદ્ધ કૃતિ છે બાબરનો સમયગાળો આપ્યો છે આપણને પંદરસો છવ્વીસથી થી પંદરસો ત્રીસ સુધી એને શાસન કર્યું હતું એ કેવો હતો કે કુશાગ્ર બુદ્ધિ એટલે કે ખૂબ જ ચતુર બુદ્ધિવાળો અને શક્તિશાળી યોદ્ધો હતો તેને એ ફારસી અને અરબી બંને ભાષા જાણતો હતો અને એને પ્રકૃતિ એટલે કે જે હરિયાળી છે જે વૃક્ષો છે પ્રાણીઓ છે પક્ષીઓ છે આ જે પ્રકૃતિ છે એ એને ગમતી હતી અને એ લેખક પણ હતો એને આત્મકથા લખી હતી જેનું નામ હતું તુજુક એ બાબરી બાબરનામા તરીકે એ પ્રખ્યાત પામી હતી ત્યારબાદ આવે છે હુમાયુ હુમાયુએ ઈસવીસન પંદરસો ત્રીસથી ઈસવીસન પંદરસો ને ચાલીસ અને ઈસવીસન પંદરસો પંચાવનથી ઈસવીસન પંદરસો છપ્પન આટલો સમયગાળો છે એ હુમાયુએ ભારત ઉપર શાસન કર્યું હતું હુમાયુ ઈસવીસન પંદરસો ને ત્રીસમાં દિલ્હીની ગાદી પર બેઠો હુમાયુનો અર્થ નસીબદાર થાય છે પરંતુ તેણે જીવનમાં અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો તેને ગુજરાતના સુલતાન બહાદુર શાહ અને બિહારના શક્તિશાળી શાસક શેર શાહ સાથે યુદ્ધ થયા પંદરસો ને માં પંદરસો ને એ દિલ્હીની ગાદી ઉપર હુમાયુ બેઠો અને હુમાયું છે એના એનો અર્થ શું થાય તો કે નસીબદાર પણ એ હકીકતના નસીબદાર હતો નહીં એને જીવનમાં ઘણી બધી મુશ્કેલીનો સામનો કર્યો હતો ગુજરાતનો જે સુલતાન હતો બહાદુર શાહ અને બિહારનો શક્તિશાળી શાસક શેર શાહ આ બંને સાથે એને ઈસવીસન પંદરસો ને માં યુદ્ધ કર્યા હતા કનોજના યુદ્ધમાં શેરશાહે હરાવી તેને ભારતમાંથી હાકી કાઢ્યો હુમાયુ બાદશાહમાંથી બેરોજગાર થઈ ગયો અને ઈરાન ચાલ્યો ગયો શું થયું અનેજનો કનોજે જ્યારે યુદ્ધ થયું ત્યારે શેરશાહ હતો એના હુમાયુને હરાવી દીધો અને એને ભારતની બહાર કાઢી મૂક્યો ત્યારે એક વખત જે સમયે બાદશાહ હતો એમાંથી બેરોજગાર એટલે કે રસ્તા ઉપર આવી ગયો અને ઈરાન ચાલ્યો ગયો પરંતુ થોડા વર્ષો બાદ ફરીથી ભારત પર ચઢી આવ્યો ઈરાનના સહેનશાહની મદદથી ઈસવીસન પંદરસો ને તેણે કાબુલ અને કંદહાર જીતી લીધા તેમજ ઈસવીસન પંદરસો ને પંચાવનમાં ભારત પર પુનઃ પોતાની સ્થાપના કરી ઈરાન વયોગ્યો ઈરાનનો જે સહેનશાહ હતો એની મદદથી એને પંદરસો ને પિસ્તાલીસમાં બે રાજ્યો જીતી લીધા કાબુલ અને કંદહાર અને પંદરસો ને પંચાવનમાં તેને પાછી ભારત ઉપર પોતાની સત્તા સ્થાપી હુમાયુ તેના પિતાની જેમ જ વાચન લેખનનો શોખીન હતો તેણે દિલ્હી પાસે દિનપના નગર વસાવ્યું સાંજના પ્રાર્થનાનો સમય થતાં વાંચનાલયમાંથી ઝડપથી પગથિયા ઉતરતા પડી જવાથી તેનું અવસાન થયું હુમાયુ એના પિતા હતા એની એને વાંચન અને લેખનનો વનનો શોખ હતો એમ હુમાયુને પણ એટલો જ શોખ હતો અને એને દિલ્હી પાસે દિનપના નામનું નગર વસાવ્યું હતું અને સાંજના સમયે જ્યારે પ્રાર્થનાનો સમય હોય ત્યારે વાંચનાલયમાંથી ઝડપથી પગથિયા ઉતરતો હતો તો એ ત્યાંથી પડી ગયો એનું એનું અવસાન થયું ત્યારબાદ આવે છે શેરશાહ સૂરી ઈસવીસન પંદરસો ચાલીસથી ઈસવીસન પંદરસો ને પિસ્તાલીસ શેરશાહ અફઘાન વંશનો મુસ્લિમ હતો તેનું મૂળ નામ ફરીદ ખા હતું હુમાયુને હરાવી ભારત પર પોતાની સત્તા એને સ્થાપી હતી તે સુધારક અને ન્યાયપ્રિય શાસક હતો ડાકુ લૂંટારાઓને અંકુશમાં લઈ તેણે રાજ્યમાં શાંતિની સ્થાપના કરી હતી શેર શાહ હતો એને પંદરસો ને ચાલીસ થી પંદરસો ને પિસ્તાલીસ સુધી ભારત ઉપર દિલ્હી ઉપર રાજ કર્યું હતું અને એ અફઘાન વંશનો મુસ્લિમ હતો અને એને કેવો હતો તો કે સુધારક એટલે સુધારણા કરવામાં માનતો નાના મોટા કે જ્યાં અન્યાય થઈ રહ્યો હોય એવાય સુધારણા કરતો અને ન્યાયપ્રિય હતો કે કોઈને અન્યાય ન થાય એ પ્રમાણે પોતાના નિર્ણયો લેતો હતો અને જ્યારે ત્યારે એને દિલ્હી ઉપર પોતાની સત્તા સ્થાપી ત્યારે ડાકુ અને લૂંટારાનો ખૂબ જ ભય હતો તો આ બધું એને અંકુશમાં લઈ અને પોતાના રાજ્યમાં શાંતિની સ્થાપના કરી હતી નવી ટપાલ ટપાલ વ્યવસ્થા ઊભી કરી તેમણે વેપારીઓ અને યાત્રાળુઓને માટે ધર્મશાળાઓ બંધાવી હતી રૂપિયાનું ચલણ શરૂ કરાવ્યું હતું વિશાળ સેના નિર્મિત કરી હતી તેણે એક મહાન રાજમાર્ગ ગ્રાન્ડ ટ્રક રોડનું નિર્માણ કરાવ્યું હતું જે બંગાળ અને ઉત્તર ભારત સુધી વિસ્તરેલ હતો એને શું કર્યું હતું ટપાલ વ્યવસ્થા ઊભી કરી બરાબર અને જે વેપારીઓ હોય જે યાત્રાળુઓ હોય કે જે યાત્રા કરવા આવતા હોય કોઈ વેપારીઓ વેપાર કરવા માટે આવતા હોય તો એના માટે ધર્મશાળાઓ બંધાવી કે જ્યાં એ રહી શકે અને જમી શકે એવી વ્યવસ્થા કરી આપી કે ધર્મશાળાઓ બંધાવી અને રૂપિયાનું ચલણ શરૂ કરાવ્યું પછી એને એક મહાન રોડ રાજમાર્ગ જેનું નામ હતું ગ્રાન્ડ ટ્રક રોડ એનું નિર્માણ કરાવ્યું જે બંગાળ અને ઉત્તર ઉત્તર સુધી સુધી ભારત રોડ વિસ્તરેલો હતો શેરશાહ ઈસવીસન પંદરસો ને પિસ્તાલીસમાં માં તોપનું નિરીક્ષણ કરતા હતા ત્યારે અકસ્માત થવાથી મૃત્યુ પામ્યા તેમના મૃત્યુ પછી તેમના જેવો કોઈ શક્તિશાળી શાસક ગાદી ઉપર આવ્યો નહીં પરિણામે ઈસવીસન પંદરસો ને પંચાવનમાં હુમાયુએ દિલ્હી અને આગ્રા પર આક્રમણ કરી અફઘાનોને હરાવી પુનઃ મુગલ સામ્રાજ્યની સ્થાપના કરી શું થયું કે તો પતિ પંદરસો ને પિસ્તાલીસમાં એનું નિરીક્ષણ કરતા હતા નિરીક્ષણ એટલે કે એ તોપને જોતા હતા કે એમાં કેવી કેવી વિશેષતાઓ છે તો એવા સમયે અકસ્માત થયો અને એનું મૃત્યુ થયું અકસ્માત એટલે કે તોપમાંથી કોઈ ગોળી બહાર છૂટી અથવા કઈ પણ થયું તો એના કારણે મૃત્યુ પામ્યા અને મૃત્યુ પછી એના જેવો બીજો કોઈ શક્તિશાળી ન આવ્યો અને પરિણામ શું આવ્યું કે પંદરસો ને આક્રમણ કરી અને જે અફઘાન હતા એને હરાવી અને પુનઃ પાછી મુગલ સામ્રાજ્યની સ્થાપના કરી હવે આવે છે અકબર ઈસ્વીસન પંદરસો છપ્પનથી થી ઈસવીસન સોળસો ને પાંચ સુધીનો જે સમયગાળો હતો ત્યારે અકબરે શાસન કર્યું હતું અકબર રાજા તરીકે ભારતના ઇતિહાસમાં ગણના પાત્ર સ્થાન ધરાવે છે તેનો જન્મ ઈસવીસન પંદરસો ને બેતાલીસમાં અમરકોટના હિન્દુ રાજપૂત રાજાના ઘરે થયો હતો હુમાયુના અવસાન બાદ માત્ર ચૌદ વર્ષની વયે તે દિલ્હીનો બાદશાહ બન્યો હતો હુમાયુના અવસાન બાદ અકબર અને હેમુ વચ્ચે ઈસ્વીસન પંદરસો ને છપ્પનમાં પાણીપતનું બીજું યુદ્ધ થયું જેમાં અકબરનો વિજય થયો શું કીધું છે ઈસવીસન પંદરસો છપ્પનથી ઈસવીસન સોળસો પાંચ સુધીનો જે સમયગાળો છે ત્યારે દિલ્હીમાં અકબરનું શાસન હતું અને એનો જન્મ ઈસવીસન પંદરસો ને બેતાલીસમાં અમરકોટના રાજા જે હિન્દુ રાજપૂત રાજા હતા એમના ઘરે થયો હતો અને હુમાયુનું અવસાન થયું ત્યારબાદ એની ઉંમર ખાલી ચૌદ વર્ષની હતી ચૌદ વર્ષ એટલે મિત્રો બહુ જ નાની ઉંમર એવા સમયે દિલ્હીનો બાદશાહ બન્યો હતો અને હુમાયુનું અવસાન થયું એટલે અકબર અને હેમુ વચ્ચે ઈસવીસન પંદરસો ને છપ્પનમાં પાણીપતનું બીજું યુદ્ધ થયું અને આ યુદ્ધમાં અકબરનો વિજય થયો હતો અને હેમુની હાર થઈ હતી હવે મિત્રો આના પછીનો અભ્યાસ છે એ આપણે આવતા લેકચરમાં કહીશું આજના લેક્ચરમાં મેં તમને જેટલું સમજાવ્યું મુગલ સલ્તનતની સ્થાપના અને મુગલ શાસકો વિશે એ તમારે એક વખત શાંતિથી વાંચી અને એનું રિવિઝન કરી જવાનું છે આના પછીનો અભ્યાસ આપણે આવતા લેક્ચરમાં કરીશું જય હિન્દ Thank you vidyarthi mitro